જેણે મથુરાની જેલમાં જન્મ લીધો અને ગોકુળની ગળીઓમાં માખણ ચોરીનું બચપણ વીત્યું અને આગળ જતા તેણે કંસ જેવા દુરાત્માથી સંસારને છુટકારો અપાવ્યો તેવા માધવના અનેક રૂપ છે. મહાભારતના ધર્મયુદ્ધમાં પાંડવોના પડખે ઉભારીને ધર્મનો વિજય અપાવ્યો તેવા શ્રીકૃષ્ણની આજે જન્મ જયંતિ છે અને જન્માષ્ટમી પ્રસંગે ગોકુળના એ ગોવાળિયા અને સૌના પ્રિય એવા ભગવાન શ્રીકૃષ્ણના જન્મદિવસની ખૂબ જ ઉત્સાહથી આજે ઉજવણી થઈ રહી છે. આજે કોરોના વાયરસને લઈ ભગવાન શ્રીકૃષ્ણની શોભાયાત્રાઓ તો નીકળી નથી, પરંતુ લોકોએ શાંતિથી સોશિયલ ડિસ્ટન્સ જાળવી જન્માષ્ટમીની ઉજવણી કરી હતી અને ધરતી પરથી દુષ્ટોને હરનાર ભગવાન શ્રીકૃષ્ણ કોરોનારૂપી રાક્ષસને હરે તેવી લોકોએ પ્રાર્થના પણ કરી હતી. આજે જન્માષ્ટમીના તહેવારને લઈ વડગામ તાલુકામાં આવેલા રણછોડજી મંદિર સંકુલમાં નીલકંઠેશ્વર મહાદેવ મંદિર, હનુમાનજી મંદિર, ગાયત્રી મંદિરમાં પરંપરાગત ઉજવણી કરવામાં આવી હતી. દર વર્ષે અહીં પરંપરાગત લોકમેળો યોજાય છે, પરંતુ આ વર્ષે કોરોના મહામારીના કારણે મેળાનું આયોજન મોકૂફ રાખવામાં આવ્યું હતું. લોકોએ સરકારની ગાઈડલાઈન મુજબ મંદિરમાં દર્શન કરીને જન્માષ્ટમી પર્વની ઉજવણી કરી હતી. તો બીજી તરફ સરહદી તાલુકા મથક થરાદની વાત કરવામાં આવે તો થરાદમાં આજે જન્માષ્ટમીને લઈ સ્થાનિક વેપારીઓ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આજે થરાદમાં પણ જન્માષ્ટમી પર્વને લઈ નીકળતી ભગવાન શ્રીકૃષ્ણની શોભાયાત્રાને મોકૂફ રાખવામાં આવી હતી. જુનારામજી મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ દ્વારા આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. દર વર્ષે થરાદમાં જન્માષ્ટમી પર્વ પ્રસંગે અલગ અલગ વિસ્તારોમાં 151 મટકીઓ બાંધવામાં આવતી હતી અને શોભાયાત્રા દરમિયાન ગોવિંદાઓ દ્વારા આ મટકીઓ ફોડવામાં આવતી હતી, પરંતુ આ વર્ષે શોભાયાત્રા મોકૂફ રાખવાના લીધે મટકી ફોડ કાર્યક્રમ પણ મોકૂફ રાખવામાં આવ્યો હતો. સરહદી તાલુકા મથક વાવમાં પણ આજે જન્માષ્ટમી પર્વની સાદગીથી ઉજવણી કરવામાં આવી હતી. આજે જન્માષ્ટમી પર્વને લઈ સ્થાનિક વેપારીઓએ પોતાના ધંધા રોજગાર પણ બંધ રાખ્યા હતા, પરંતુ કોરોના મહામારીના પગલે જન્માષ્ટમીની શોભાયાત્રા મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. તો કાંકરેજ તાલુકાના અધગામ ખાતે આજે જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. કોરોના મહામારી વચ્ચે ભગવાન શ્રીકૃષ્ણના જન્મની ભક્તોએ શાનદાર ઉજવણી કરી હતી. અધગામમાં લોકોએ કોરોના વાયરસ વચ્ચે સરકારની ગાઈડલાઈનનું પાલન કરીને ભગવાનની પાલખી યાત્રા નીકાળી હતી અને આ પાલખી યાત્રામાં નાના ભૂલકાઓ અવનવા પોશાકો સાથે સજ્જ થઈ જોડાયા હતા. સાથે સાથે વરસતા વરસાદ વચ્ચે મટકી ફોડના કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. કાંકરેજ તાલુકામાં ઠેર ઠેર ભગવાન શ્રીકૃષ્ણના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે કાંકરેજના આકુલી ગામે શ્રીકૃષ્ણના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. વરસતા વરસાદ વચ્ચે પણ નંદઘેર આનંદ ભયો અને જય કનૈયા લાલકીના નાદ ગુંજી ઉઠ્યા હતા. ત્યારે જન્માષ્ટમી મહોત્સવ ઉપર સોશિયલ ડિસ્ટન્સ જાળવી ફક્ત 4 લોકોની સાથે પૂજારી સાથે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. જય કનૈયા લાલકી હાથીઘોડા પાલખી સાથે સમગ્ર મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું. ભગવાન શ્રીકૃષ્ણ અને રાધાજીની આરતી ઉતાર્યા બાદ પ્રસાદનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. હાલમાં જે કોરોના વાયરસની મહામારી આખા દેશમાં ફેલાઈ રહી છે અને તેની સાવચેતીના ભાગરૂપે ભારત સરકાર દ્વારા હાલમાં થતા બધા જ ધાર્મિક ઉત્સવ, મેળા વગેરે જેવી દરેક પ્રવૃત્તિ સ્થગિત કરવામાં આવી છે. ત્યારે આજરોજ જન્માષ્ટમીનો પર્વ હોવાથી આ ઉત્સવની ઉજવણી પણ અંબાજીમાં મોકૂફ રાખવામાં આવી હતી. યાત્રાધામ અંબાજી ખાતે પણ આ વર્ષે કોરોના વાયરસની મહામારીના કારણે જન્માષ્ટમીનો પર્વ ઉજવવામાં આવ્યો નથી. યાત્રાધામ અંબાજી ખાતે આવેલા શ્રી રાધે કૃષ્ણના મંદિરે ધાર્મિક ઉત્સવ સેવા સમિતિના કાર્યકર્તાઓ દ્વારા ભગવાન શ્રીકૃષ્ણની પૂજા અર્ચના કરી અને આરતી કરી પ્રસાદ વિતરણ કરવામાં આવ્યો હતો અને એક માટલી બાંધી તેને ફોડવામાં આવી હતી. ત્યારબાદ એકદમ સાદગીથી ભગવાન શ્રીકૃષ્ણની મૂર્તિ હાથમાં લઈ અને પરિક્રમા પણ કરવામાં આવી હતી. ભગવાનના દર્શને આવતા દરેક યાત્રિકોએ સોશિયલ ડિસ્ટન્સનું ધ્યાન રાખી ભગવાન શ્રીકૃષ્ણના દર્શન કર્યા હતા અને આ કોરોના વાયરસની મહામારી ભારત દેશમાંથી મુક્ત થાય તેવી ભગવાન શ્રીકૃષ્ણને પ્રાર્થના પણ કરી હતી. તહેવારોની ઉજવણી કરવામાં આવી રહી છે, એમાં આજે શ્રી અંબાજી ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ દ્વારા અંબાજી ખાતે કૃષ્ણ જન્મોત્સવનું આયોજન કરવામાં આવેલું છે ગાઈડલાઇન્સને અનુસરીને. જોકે અગાઉના વર્ષોમાં અમે આખા અંબાજીમાં 101 મટુક દહીં મટુકી બાંધતા હતા અને વિશાળ જનસમૂહ જોડાતો હતો, પરંતુ આ વખતે કોરોના મહામારીના કારણે એક જ જગ્યા ઉપર ફક્ત શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે કરી અને કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે.